નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર જોવાના છીએ અને આ અલંકારમાં વ્યતિરેક અલંકાર આજે જોવાના છીએ. આ પહેલાં આગળ આપણે આગળના વિડીયોમાં અર્થાલંકારના પ્રકાર જેવા કે ઉપમા, ઉત્પ્રેક્ષા, સજીવારોપણ એ બધા અલંકાર છે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. જો હજી સુધી તમે ના જોયો હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને નવી માહિતી અહીંથી અપલોડ કરીએ તો સૌ પ્રથમ તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. તો આપણે આજે શરૂઆત કરીએ અલંકાર, જેમાં કયો અલંકાર જોવાના છે તો કે વ્યતિરેક અલંકાર જોઈશું. તો પહેલાં તો વ્યતિરેક અલંકાર એને કહેવાય કોને એની વ્યાખ્યા જોઈએ. તો વ્યતિરેક અલંકારમાં શું વ્યાખ્યા છે તો કે જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ઉપમેય એટલે શું તો કે જેની સરખામણી કરવાની છે તે, અને ઉપમાન એટલે શું તો કે જેની સાથે સરખામણી કરવાની છે તે. તો જ્યારે ઉપમેયને એટલે કે જેની સરખામણી કરવાની છે તે જેની સાથે સરખામણી કરવાની છે તેના કરતાં ચડિયાતું બતાવવામાં આવે એટલે કે વધારે પડતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે તો કે વ્યતિરેક અલંકાર બને. ઉપમેયને ઉપમાન કરતા એટલે કે ઉપમેયને ઉપમાન કરતા કઈ રીતના ચડિયાતું બતાવવામાં આવે તો કે ગુણ, ક્રિયા અને ભાવની બાબતમાં જો અધિક દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવે એટલે કે વધારે પડતું બતાવવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે આ વ્યતિરેક અલંકાર બને છે. ફરીથી એક વખત રિપીટ જોઈએ તો કે ભાઈ પ્રથમ વ્યાખ્યા આપણે શું જોઈએ તો કે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને તો કે વ્યતિરેક અલંકાર બને છે. પણ ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું કઈ કઈ બાબતમાં બતાવવામાં આવે તો કે ગુણની બાબતમાં, ક્રિયાની બાબતમાં કે ભાવની બાબતમાં છે અધિક અથવા વધારે બતાવવામાં આવે ત્યારે છે વ્યતિરેક અલંકાર બને છે. વ્યતિરેકના આપણે ઉદાહરણ લઈએ તો આપણે વધારે ખ્યાલ આવે. તો ઉદાહરણ, પ્રથમ ઉદાહરણ છે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલો, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલો, માડીનો મેઘ બારે માસરે. એટલે કે વાદળ તો ઘડીક વર્ષે ઘડીક વ્યું જાય અથવા ઘડીક ના વરસે, પણ માતાનો પ્રેમ અથવા માડીનો પ્રેમ છે એ કેવો છે તો કે બારે માસ વરસે છે. એટલા માટે કે ભાઈ વરસાદ કરતાં પણ માતાનો પ્રેમ છે, માતાનો વાલ છે એ વધારે ચડિયાતો બતાવ્યો છે. એટલે આ રીતના ઉપમેયને છે એ ઉપમાન કરતાં કેવું બતાવ્યું છે, ચડિયાતો બતાવ્યું છે. તો આપણું કયું ઉદાહરણ બનશે તો કે વ્યતિરેકનું ઉદાહરણ બનશે. બીજું ઉદાહરણ જોઈએ, કમળ થકી કોમળી કોમળું રે બહેની અંગ છે એનું, કમળ થકી કોમળું રે બહેની અંગ છે એનું. એટલે કે કમળ કરતાં પણ વધારે એનું અંગ છે એ કેવું છે, કોમળ છે. એટલે કે ઉપમેયને ઉપમાન કરતાં કેવું બતાવ્યો છે, ચડિયાતો બતાવ્યો. એક્ઝામ્પલ વધારે લઈએ, ત્રીજું જોઈએ, સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. એટલે કે સુદામાના વૈભવ આગળ અથવા સુદામાની સંપત્તિ આગળ કુબેર કે જે આપણે એમ કહીએ છીએ કે ભાઈ દેવોનો ધનપતિ, એ વ્યક્તિ પણ કોણ છે? એટલે કે જે દેવોનું આખું ધન, બધાનો ધન રાખતો હોય એવો વ્યક્તિ પણ સુદામાનો જે વૈભવ છે એની આગળ કેવો છે તો કે આછો પડે અથવા ઓછું એની પાસે ધન છે એવું આપણે કહી શકીએ. એટલે અહીંયા શું બતાવે છે તો કે ઉપમેયને ઉપમાન કરતાં કેવું બતાવે છે, ચડિયાતો અથવા વધારે બતાવે છે. ચોથું એક્ઝામ્પલ જોઈએ, હલકા તો પારેવાની પાંખથી, હલકા તો પારેવાની પાંખથી મહાદેવ મહાદેવથી મોટાજી. એટલે કે આપણે અમે હલકા એટલે પારેવાની પાંખો હોય એના કરતાં પણ હલકા છે, હળવા છે, અને મહાદેવનીથી મોટા એટલે કે મહાદેવ છે, દેવોના દેવ મહાદેવ કહેવાય એનાથી પણ કેવા છે, મોટા છે. તો આ રીતના આપણે ઉપમેયને ઉપમાન કરતાં કેવું બતાવીએ છીએ, ચડિયાતો બતાવ્યો. પાંચમું એક્ઝામ્પલ જોઈએ, દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ. એટલે કે જે ચંદ્રનું તેજ છે એની કરતાં દમયંતીનું મુખ કેવું છે, એના કરતાં પણ વધારે તેજસ્વી છે. એટલે કે દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ કેવો છે, નિસ્તેજ છે, એટલે કે ઓછું તેજ આપે છે, એટલું વધારે તેજ તેજસ્વી કોણ છે તો કે દમયંતીનું મુખ છે. લારીએ આપણે શું કરીએ તો કે ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. છઠ્ઠું જોઈએ, તલવારથી તેજ તારી આંખડીની ધાર છે. એટલે કે તલવારથી તેજ તારી આંખડીની ધાર છે. એટલે આ રીતના આપણે ઉપમેયને ઉપમાન કરતાં કેવું બતાવતા હોય છે, ચડિયાતો બતાવ. સાતમું એક્ઝામ્પલ જોઈએ, વઢકણી વહુએ જી, વઢકણી વહુની જીભ તો અંગારાથી એ ગરમ, વઢકણી વહુની જીભ તો અંગારાથી એ ગરમ. તો અહીંયા પણ આપણે સેમ એવું જ કરેલું છે તો આ પણ આપણું વ્યતિરેક અલંકાર બને છે. આઠમું જોઈએ, પ્રાણ થકી પરમાનંદ વાલો સદા નિરંતર જેને. એટલે કે પ્રાણ થકી પરમાનંદ વાલો સદા નિરંતર જેને.
આમાં પણ શું આવશે તો કે પ્રાણ કરતા પણ પરમાનન્ટ એટલે કે ભગવાન છે અને વધારે વાલો છે, એટલે આ રીતના મેં ઉપમાન કરતા કેવો છે ચડિયા તો બતાવ્યો છે. નમું જોઈએ બહેની કમળ થકી એ કોમળો, આ એક્ઝામ્પલ આપવું રિપીટ થયું છે, આગળ આપણે જોઈ ગયા છીએ એટલે બે વાર આવી ગયું છે. દસમું એક્ઝામ્પલ જોઈએ, પૂજ્ય બાપુનું હૃદય ફૂલ કરતાંય કોમળ હતું. પૂજ્ય બાપુનું હૃદય ફૂલ કરતાંય કોમળ હતું, એટલે કે બાપુનું હૃદય છે એ ફૂલ કરતાં પણ કેવું હતું, કોમળ હતું. એટલે આ રીતના ઉપમેય ને ઉપમાન કરતાં કેવું બતાવ્યો છે, ચડિયા તો બતાવ્યો છે. અગિયારમું જોઈએ, એમની વાણી તો અમૃતથી મીઠી લાગે છે. એમની વાણી અમૃતથી મીઠી લાગે છે, એટલે કે વાણી છે એ અમૃત કરતાં પણ વધારે મીઠી અથવા મધુર છે. એટલે આ રીતના આપણે વાણીને છે એ અમૃત કરતાં પણ વધારે બતાવી છે, એટલે કે ઉપમેય છે ઉપમાન કરતાં પણ વધારે ચડિયા તો બતાવ્યો છે. છેલ્લું એક્ઝામ્પલ જોઈ, રજની થકીએ કાળા તારા સુકોમલ કુંતલ, એટલે કે રજની એટલે રાત્રિ થકી, રજની એટલે શું થશે એનો સમાનાથી રાત્રિ, તો કે રાત્રિ થકી પણ છે એ તારા કોમળ સુકુંતલ છે. એટલે આ રીતના રાત્રિનો સમાનાથી શબ્દ છે કાળા સુકોમલ કુંતલ, તો આ રીતના છે એ રજની કરતાં પણ વધારે ચડિયાતું બતાવવામાં આવેલી છે. તો આ રીતના વ્યતિરેક અલંકારમાં શું યાદ રાખવાનું હતું, વ્યાખ્યા આપણે શું જોઈ, તો કે ઉપમેયને ઉપમાન કરતાં, ઉપમેય એટલે કે જેની સરખામણી કરવાની છે તે, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની છે તે, તો કે ઉપમેયની ઉપમાન કરતાં કેવું બતાવવામાં આવે છે, ચડિયાતો બતાવવામાં આવે છે, ત્યારે કયો આપણો અલંકાર બને છે, તો કે વ્યતિરેક અલંકાર બને છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં થમ્સઅપ અથવા ઓકેનું બટન લખીને તમે જણાવી શકો છો, અને જે મિત્રોને ખ્યાલ નથી આવ્યો અથવા કોઈ ક્વેરી હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે, જેથી કરીને અમે એમનું સોલ્યુશન આપી શકીએ. તો આ વિડીયોમાં આટલું રાખીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે. તો આ વિડીયોમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.